ધારી બગસરા ખાબાની પેટા ચૂંટણી જાહેર થતા ફરી ભાજપ કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયું છે। તેવા સમયે જેવી કાકડિયા ધારી વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો। ગુજરાતની 8 વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થયેલ છે, જેમાં ધારી વિધાનસભાનો પણ સમાવેશ થતા રાજકારણમાં ગરમાયું છે। તેવા સમયે ધારી બગસરા ખાંભાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાને ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારની જાહેરાત થતાં જેવી કાકડિયાએ ચૂંટણી પ્રચાર શરૂ કરવાના શ્રી ગણેશ કર્યા છે। તેમણે જણાવ્યું હતું કે હાલ નાના મોટા તમામ કાર્યકરોને સાથે રાખીને ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં ધારી બગસરા ખાંભાનો સતત વિકાસ થાય તે માટે સતત પ્રયત્નશીલ રહેશે અને શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને દૂર કરવા તેમજ રોડ રસ્તાઓ સહિત વિકાસના કામોને પહેલા અગ્રતા આપીશ જેવા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવેલ। લોકો મને સારી રીતે બહુમતીથી ચૂંટી લાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો। અશોક મળવર, ZSTV, અમરેલી। આજે ભાજપ પાર્ટીએ મને ધારી બગસરા અને ખાંભા વિધાનસભાની સીટમાં પાર્ટીના ઉમેદવાર તરીકે મારું નામ ડિક્લેર કરી દીધું છે। ગામડાનો એક પ્રવાસ મેં પૂર્ણ કર્યો છે। મારી સાથે તમામ ભાજપના નેતાઓ, નાના મોટા તમામ, દિલીપભાઈથી નાયણભાઈ, બધાય નાના અને નાના મોટા તમામ નેતાઓ, ભાજપનો પાર્ટી પ્રમુખ, બધાને સાથે રાખીને એક સહકારી સંમેલન બધા આખા ધારી બગસરા ખાંભા વિસ્તારમાં બોલાવી લીધું। ગામડાની પણ મુલાકાત અમે બધા સાથે લઈને જઈએ એવા છીએ અને અમારો પ્રચાર ચાલુ થઈ ગયો છે અને હું ગામડાનો કાર્ય કરશું ત્યારે મને ફૂલ વિશ્વાસ છે કે લોકો મારી સાથે રહીને મારો વિશ્વાસ વ્યક્ત કરશે। કેવા કામો કરશો હવે? હું ગામડાનો કાર્ય કરશું એટલા માટે ગામડામાં તમામ સમાજના લોકો રહેતા હોય તો તમામ સમાજને ન્યાય મળે એવા કામો કરતો આવ્યો છું ને કરતો રહીશ। ગામડાનો વિકાસ હોય, ગામડામાં રોડ જોતા હોય, વિદ્યાર્થીઓને જે મુશ્કેલી પડતી હોય એના માટે સરકારી માધ્યમિક શાળાઓ, સરકારી કોલેજો, માનો કે બગસરા હું સાયન્સ કોલેજ લઈ આવ્યો છું સરકારી, અહીં સતડિયા મુકામે એક માધ્યમિક શાળા લઈ આવ્યો છું સરકારી, આવા અનેક કામો, માનો કે આંબોડી પાર્ક, આંબોડી પાર્કના ડેવલપમેન્ટ માટે એશિયાનું મોટામાં મોટું સ્થળ આંબોડી પાર્ક અહીંયા થવાનું છે ત્યારે એક આંબોડી પાર્કમાં પણ વિકાસની એક શરૂઆત થઈ ગઈ છે। એમાં 27 કરોડનું ટેન્ડર હમણાં કામ પણ ચાલુ થઈ ગયું છે। ખાતમુહૂર્ત પણ માનનીય મુખ્યમંત્રી સાહેબે ઓનલાઈન કરેલું છે। મારા વિસ્તારમાં વધારેમાં વધારે કામ થાય અને દરેક સમાજને લાભ મળે એટલા માટે હું સતત પ્રયત્નો કરું છું। સૌની યોજનાના કામો આપ સૌને ખ્યાલ છે કે ખોડિયાર ડેમ અને મુંજીયાસર ડેમના કામો અત્યારે હાલ ચાલુ છે, એમાંથી પેટા લિંક કેનાલનું પણ ટૂંક સમયમાં કામ શરૂ થઈ જશે। ધારીને વર્ષોથી પીવાનું પાણી નર્મદાનું પાણીને બદલે ખોડિયાર ડેમનું પાણી મળતું તે પણ ઈશ્વરીયાથી લાઈન નખાવાનું કામ ચાલુ છે। ટૂંક સમયમાં ધારીમાં નર્મદાનું પાણી પહોંચી જવાનું છે અને લોકોને પૂરેપૂરું પીવાનું પાણી મળવું